हाँ विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आपने धोरण 12 विषय आंकड़ा शास्त्र प्रकरण एक सूचना जरा नवे वेद नवा सूत्र ની આપણે ગણતરી અને અર્થ જોઈશું। અગાઉ આપણે અચલ આધાર, પારંપરિક આધાર, આધાર પરિવર્તન, લાસ્ટેર, પાસે, પિસર આ બધા સૂત્રો અને ગણતરી જોઈ ગયા। આજે જીવન નિર્વાહ તત્વનો સૂચક એનો અર્થ અને એની ગણતરી જોઈશું। અર્થ સૌપ્રથમ તો એ જીવન નિર્વાહ દરેક વ્યક્તિને કુટુંબને જીવન નિર્વાહ પાછળ અમુક ખર્ચ થતો હોય છે। આ જીવન નિર્વાહના ખર્ચને આધારે સરકાર પગાર, બોનસ વગેરે નક્કી કરતી હોય છે। સૌપ્રથમ એનો અર્થ જોઈએ તો સમાજના કોઈ ચોક્કસ વર્ગના લોકોને, ચોક્કસ વર્ગ એટલે આમ આપણે જોવા જોઈએ આર્થિક દ્રષ્ટિએ તો ત્રણ વર્ગ આપણને જલ્દી સમજમાં આવે। એક ધનિક વર્ગ, એક મધ્યમ વર્ગ અને એક ગરીબ વર્ગ। ત્રણેયના આવક અલગ અલગ હોય છે અને જીવન ધોરણ પણ આવકના પ્રમાણમાં અલગ અલગ હોય છે। કયા વર્ગ માટે આપણે જીવન નિર્વાહ કરતાનો સૂચકાંક શોધવો છે એ આપણે નક્કી કરવાનું હોય છે। માનો કે ધનિક વર્ગનું હોય તો એની જરૂરિયાતો 900 થી વધારે હોય અઢાર ખોરાક કરતા, જો ગરીબ વર્ગ હોય તો એની સૌથી વધારે જરૂરિયાતો ખાધા ખોરાક જેટલી હોય છે, 900 થી ઓછી હોય છે। એમ કોઈ ચોક્કસ વર્ગના લોકો, જે વર્ગ મધ્યમ ગરીબ કે ધનિક, જે વર્ગના લોકો લેવા હોય એક જ વર્ગ નક્કી કરવાનો છે, બાકી નહીં। સમાજના કોઈ ચોક્કસ વર્ગના કોઈ એક સમય સમયની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જોઈ ગયા કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ। હવે અત્યારે ચાલુ વર્ષ આપણે ગણીએ તો 2020 ચાલે છે અને આધાર વર્ષ ગણીએ તો 2015, તો 2015 આધાર વર્ષ ગણ્યું એની સરખામણીમાં 2020માં પેટ્રોલના ભાવ કેટલા થયા, કેટલા વધ્યા, વધારો કેટલો, આ સૂચકાંક પરથી જાણી શકાય છે, ટકાવારી સાપેક્ષ ફેરફાર જાણી શકાય છે। એવી રીતે કોઈ ચોક્કસ સમયના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણી આધાર વર્ષ આપણે ધ્યાનમાં રાખી દેવામાં આવે છે। આધાર વર્ષ યાની અગાઉનું વર્ષ, ભૂતકાળનું વર્ષ નક્કી કરેલું હોય છે। આધાર વર્ષની સરખામણીમાં થતો સાપેક્ષ ફેરફાર, સાપેક્ષ ટકાવારી ફેરફાર, એને આપણે જીવન નિર્વાહનો ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે। ફરી એકવાર વ્યાખ્યા ધીરે ધીરે સમાજના કોઈ ચોક્કસ વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં, બે સમયની તુલના કરવાની છે, કોઈ એક સમયના એટલે આ વર્તમાનની વાત છે, ચાલુ વર્ષની વાત ના, આધાર વર્ષની સમયમાં અથવા ભૂતકાળના કોઈ વર્ષની વાત છે કે આધાર વર્ષમાં એ જ વસ્તુના એ જ કુટુંબના જીવન નિર્વાહ ખર્ચ કેટલો હતો અને અત્યારે કેટલો થાય છે એ બે વચ્ચે સરખામણી, આધાર વર્ષની સરખામણીમાં થતો સાપેક્ષ ફેરફાર એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે। હવે આમાં આપણે બે ઓબ્જેક્ટિવ પર બહુ સરસ વ્યાખ્યા પણ પૂછાય છે કે વ્યાખ્યા અને પ્રકાર ભાર આપવાનો છે, ભાર એટલે અગત્યતા, વેટ જેનો સંકેત પણ ડબલ્યુ આપણે આવી ગયું છે કે ડબલ્યુ જેનું સૂત્ર છે સિગ્મા રાખો અથવા એકલું વડે ડબલ્યુ મતલબ પી જીઓ ક્યુ જીઓ એમ કહી શકાય। તો ભારના બે પ્રકાર છે, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર એની વ્યાખ્યા પૂછાય એક માર્કમાં પૂછાય, બે માં પૂછાય। તો સૌથી પહેલા જે કેવો પ્રશ્ન ઓબ્જેક્ટિવ ભારના પ્રકાર કેટલો, તો બે, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર। એમાં ગર્ભિત ભાર એટલે જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો ન હોય, આ ભારની સંખ્યામાં દર્શાવી નથી શકાતો પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થતો હોય તો તેને ગર્ભિત ભાર કહેવામાં આવશે। કોઈ વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે, જેટલી ક્વોન્ટિટી કે કોઈ વસ્તુ હવાસા, આપણે સમજો કે કુટુંબમાં ઘઉંની સરખામણીમાં ચોખાની જરૂરિયાત થોડી ઓછી, તો ચોખાની જાત કરતાં ઘઉંની જાત વધારે લેવામાં આવે છે। મગદાળની માની લો કે તુવેર દાળ છે, મગદાળ છે, હા ખાંડની સરખામણીમાં ચારનો વપરાશ થોડો ઓછો હોય છે, ઓછો વજન જોઈએ, ઓછો વપરાશ જોઈએ, મતલબ ચા જોઈએ જોઈતા પ્રમાણે, પણ ખાંડ 1 કિલો વપરાતી હોય તો ચા 1 કિલો જ વપરાય એવું જરૂર નથી, એની ક્વોન્ટિટી થોડી ઓછી જોઈએ। તો જે વસ્તુની જેટલી જાત પસંદ કરો ચાર એ પ્રમાણ સમજો, તો કોઈ વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે તેટલો એનો ભાર આપવામાં આવશે, એટલે વધુ જાત તો વધુ ભાર, ઓછી જાત તો ઓછો ભાર, એવી રીતે ઘઉં સૌથી વધારે વપરાશ આપણે ઘઉં હોય, અનાજની રોટલા રોટલી આપણે ખાતા હોય તો ઘઉંમાંથી રોટલી બનાવી બાજરાનો ઉપયોગ ઘઉંની સરખામણીમાં ઘણો ઓછો છે, જુવારનો મકાઈનો ઓછો છે, તો બાજરી અને જુવારની સરખામણીમાં ઘઉંની જાત વધુ પસંદ થાય છે,
સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5 પ્રશ્ન 5 આપણે જોઈશું. બાકીમાં કેટલી ચાટી થોડી ચર્ચા કરી લઈએ તો એ બધા જ દાખલાની રકમોને જોઈ લીધી છે, બધાની ગણતરી અગાઉ આવી ગયેલી છે. આ પાંચમો દાખલો એવો છે કે જેમાં ગણતરી જીવન નિર્વાહ ખર્ચની કુલ ખર્ચની બંને સાથે છે. પાંચમા દાખલાની રકમમાં લીધું છે કે એક વિસ્તારના કામદાર વર્ગ માટે, કામદાર વર્ગ આપણે શ્રમિક વર્ગ સમજો, ગરીબ વર્ગ ત્રણ વર્ગ આર્થિક દ્રષ્ટિએ કહી શકાય, ધનિક મધ્યમ અને ગરીબ, તો આ કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. રકમ પેજ નંબર 19 દાખલાની રકમમાં બે યાને કુલ ખર્ચની અને અંદાજ પત્રક રીતે ગણતરી કરવાની કીધી છે. આમાં વસ્તુ આ રકમ મેં ચોપડીમાંથી જોઈને લખીને રાખી છે. વસ્તુ સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય ચાર એક સાડી નંગમાં, ધોતી નંગમાં, શર્ટિંગ મીટરમાં, અન્ય મીટરમાં આ રીતે આવે છે. અને આધાર વર્ષ 2010 છે અને ચાલુ વર્ષ 2014 છે અને એ આધાર વર્ષનો જથ્થો Q05 8 20 15 આધાર વર્ષનો ભાવ 3070 32.40 20.90 અને ચાલુ વર્ષ 2014 નો ભાવ એટલે P1 400 100 38 23.8 છે. હવે આપણે સૌ પહેલા આ દાખલો હું પ્રશ્ન એવી રીતે બનાવવા માંગુ છું કે એક જ રકમનો બે દાખલામાં કામ લાગે લાઈન સર. આટલો દાખલો આપણે ગણીશું, આટલો કુલ ખર્ચ રીતે બે ફોરમ બનાવવાના છે, A1 Q0 અને A0 Q2. પછી ટોટમી બજેટ રીતે I અને W બનાવવાના છે અને તેનો ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા કુલ ખર્ચ રીતે જોઈએ તો P1 Q0 અને P0 Q2 આવા બે ફોરમ બનાવ્યા. આપણે લખીશું 760 અને 23.80 ગુણ્યા 3070 3090 70 હવે P0 P1 Q0 સરવાળો આપણને મળે છે 3090 70 3090 70 હવે P0 કીધો પહેલું અને બીજું કરો 3 0 5 1500 70 32.40 ગુણ્યા 20 648 અને 20.9 ગુણ્યા 15 એટલે 313.5 જેનો સરવાળો સિગ્મા P1 P0 Q0 3021.5 સિગ્મા P0 Q0 મળે. હવે આ બંનેના સૂત્રથી આપણે લાસ્ટ આપણે કુલ ખર્ચની રીતે સૂત્રની રીતે દાખલો કરી શકીશું. આ પહેલા શોધી નાખી કુલ ખર્ચની રીતે સૂચક અંક I બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અહીંયા અંશમાં લખીશું 3970 ભાગ્યા 3021.5 ગુણ્યા 100 બરાબર જેનો સૂચકાંક આવે છે 129.64. આ સૂચકાંક આપણને કુલ ખર્ચની રીતે મળે. હવે આપણે બીજી રીતની પણ ગણતરી કરવી છે, કૌટુંબિક બજેટ જેનું બીજું નામ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, ત્રીજું નામ છે કૌટુંબિક અંદાજપત્ર જેનું સૂત્ર છે સિગ્મા IW
अपॉन सिग्मा डबल तो आई એનું સૂચકાંક p1 upon p0 100 એનું આપણે કોલમ બનાવવું પડશે બીજો p0 p0 નો અહીંયા પણ બનેલું છે તે છતાં આપણે ત્યાં કોષ્ટકની દ્રષ્ટિએ બતાવવા માટે લખીશું તો સૌથી પહેલા p1 q0 p1 400 upon p0 300 ગુણ્યા 100 જેનો આપણને સૂચકાંક મળે છે 133.33 ત્યારબાદ p1 100 ભાગ્યા 70 ગુણ્યા 100 જેનો સૂચકાંક મળશે 142.90 ત્યારબાદ p1 38 upon p0 32.40 ગુણ્યા 100 જેનો સૂચકાંક મળશે 170.3 અને છેલ્લે 23.80 अपॉन p0 20.90 गुणिया 100 जनरल सूचकांक से 113.9 આનો આપણે સરવાળો કરવાનો નથી હવે બહુ સરળ છે પાછો કે p0 p0 આપણે અહીં આપેલું છે અને આપણે નવ નવમાં તો પણ ચાલે પણ અહીંયા મેં લખ્યું સ્ટોકટર્મિક બજેટની રીતે એટલે ક્વાસ્ટર કયા કયા બને એ દર્શાવવા માટે તમને હવે બતાવીશું બાકી કુલખતી રીતમાં આ ક્વાસ્ટર બને છે જેનું નામ છે ડબલ ડબલ મતલબ ભાગ એમાંથી આપણે ડાયરેક્ટ લઈ લઈશું 1500 560 648 અને 313.5 જેનો સરવાળો છે 3021.5 જેને આપણે સિગ્મા ડબલ લખીશું અહીંયા સિગ્મા ડબલ લખીશું હવે આઈ ડબલ નું કોલમ બનાવવાનું છે આઈ ડબલ એટલે આઈ અને ડબલ નો ગુણાકાર સૌથી પહેલા 133.33 ગુણ્યા 1500 એટલે 19,995.0 ત્યાં સુધી 1,99,950 1,99,950 ત્યારબાદ 142.90 ગુણ્યા 560 એટલે 80,024 ત્યારબાદ 648 ગુણ્યા 670.30 એટલે 76,010.4 અને છેલ્લું 313.5 ગુણ્યા 70.9 જેનો 35,707.5 અને જેનો બધા નો સરવાળો 3,91,692.05 આને કહેવાય સિગ્મા આઈ ડબલ સિગ્મા આઈ ડબલ નો આ ગુણાકાર થયો સિગ્મા આઈ ડબલ નો સરવાળો 3,91,692.05 એનો સરવાળો થયો હવે આપણે લખી જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક બીજી રીતે એને કહેવાય કૌટુંબિક અંદાજ પત્રની રીતે સૂચકાંક કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક કઈ પણ રીતે લખશો જેનું સૂત્ર છે સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ 3,91,692.05 ભાગ્યા 3,031.5 એનો ગુણાકાર ભાગ્યા 3,021.5 એનો ભાગાકાર કરશું એટલે આપણને મળશે 129.84 આ બંને રીતે તમે જવાબ જોશો તો બંને સરખાવશે આ કૌટુંબિક અંદાજપત્રની રીત થઈ આ કુલ ખર્ચની રીત થઈ પણ જવાબ બેના 129.84 મળી જશે એટલે આ તે આ દાખલામાં કોઈ પણ એક જ રીતે પૂછાય અથવા બે રીતે પૂછાય રકમ સરળ હોય તો આ તો પણ આપણે આવડે ખાલી એક જ રકમ પણ આપણે રીત બંને લીધી છે કોષ્ટક બંને બનાવ્યા છે અલગ કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજ આ આપણા પ્રકરણમાં છેલ્લા દાખલા છે હવે નાના નાના એક બે એક તો જેને કહેવાય કે વાસ્તવિક વેતન કેવી રીતે શોધવું નાણાનું મૂલ્ય કેટલું શોધવું અને ફુગાવાનો દર કેટલો કે બે ત્રણ સૂત્ર નાના છે એ આવતા વખતે જોઈશું